હેલો દર્દી મિત્રો, આજે હું તમને આપના ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટેના 5 સરળ નિયમો કહું છું. ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે આપણે આ 5 વસ્તુ કરવાની છે અને એ એકદમ નિયમિત રીતના કરવાની છે. તો આ કઈ કઈ 5 વસ્તુ છે કે જેથી આપણે ડાયાબિટીસને સરસ કંટ્રોલ કરી શકીએ? સૌથી અગત્યની વાત છે, આપનો ખોરાક નિયમિત લો. નિયમિત ખોરાક એટલે સમયસર ખોરાક નહીં, સમયસર તો ખરું, સાથે આપનો સુગર લેવલ ઓછું હોય એવા ખોરાકની પસંદગી કરો અને એને નિયમિત રીતના લો. બીજું પગલું છે, નિયમિત કસરત કરો. દિવસના 45 મિનિટની આપણે કોઈ પણ સાદી કસરત કરી શકીએ છીએ, એમાં સૌથી બેસ્ટ છે ઝડપથી ચાલવાની કસરત. 45 મિનિટ રોજનું વોકિંગ અથવા તો ઝડપથી ચાલવાની જે કસરત કરીએ, એનાથી આપણને આપણી કેલરી બળે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે. આ કસરત આપણે અઠવાડિયામાં મિનિમમ 5-6 દિવસ કરવી જોઈએ. ત્રીજી નિયમિત વસ્તુ છે, આપને જે ડૉક્ટર સાહેબ દ્વારા દવાઓ, ઇન્સ્યુલિન કે જે કંઈ પણ સલાહ સૂચન આપવામાં આવે એને આપ નિયમિત રીતના ફોલો કરો. દવાઓમાં કોઈ પોતાની જાતે કોઈ ફેરફાર ના કરો, એને નિયમિત સ્વરૂપે લો, ટાઈમ ટુ ટાઈમ લો, જેથી કરીને તમને એ દવાનો સૌથી સારામાં સારો આઉટપુટ એટલે કે એના પરિણામ મળી શકે. ચોથી અગત્યની વસ્તુ છે, નિયમિત રિપોર્ટ કરાવડાવવા જોઈએ. ઘણી વખત અમે જોઈતા હોઈએ છીએ કે દર્દીઓ દવાઓ લેતા હોય છે પણ એ દવાઓની શરીર ઉપર અસર કેટલી થઈ છે એ ચકાસતા નથી. નિયમિત રિપોર્ટ કરવાથી આપણે જે દવાઓ લઈએ છીએ, આપણે જે કાળજી રાખીએ છીએ, એની શરીર ઉપર કેટલી અસર પડે છે એ આપણને ખબર પડે. જો આપણે રિપોર્ટ જ ના કરાવીએ તો આપણું ડાયાબિટીસ ક્યાં છે, કેટલું છે, શું કંઈ ફેરફારની જરૂર છે કે નહીં, દવાઓ વધારવાની જરૂર છે, દવાઓ ઘટાડવાની જરૂર છે, એ આપણને માહિતી મળતી નથી. ખાલી દવાઓ લીધે આપણે સંતોષ ના માનવો જોઈએ. પાંચમું અને સૌથી અગત્યનું જે પગલું છે, એ આ બધું વસ્તુ બધા કાર્ય નિયમિત કર્યા બાદ જે આપના ડૉક્ટર છે ને નિયમિત રીતના મળો. કારણ કે ડોક્ટર વગરની સારવાર એ એક ટીચર વગરની સ્કૂલ જેવું થઈ જાય, કે તમે શું કરી રહ્યા છો એ બરાબર કરી રહ્યા છો અને આપના રિપોર્ટ્સ પ્રમાણે આપની દવાઓ બરાબર જઈ રહી છે, તમે ખોરાકમાં શું ફેરફાર કરો છો એ આપને બરાબર લાગુ પડે છે કે નહીં, એ બધા વસ્તુનું માર્ગદર્શન તમને ડોક્ટર દ્વારા મળશે. તમને ડાયાબિટીસના કોઈ કોમ્પ્લિકેશન ઊભા થયા છે કે નહીં, જેમ કે કિડની બગડવી કે કોઈ હાર્ટનો પ્રોબ્લેમ થયો, આંખ બગડવી, એ જો તમે ડોક્ટર પાસે નહીં જાઓ તો તમને ખ્યાલ જ નહીં આવે. તો આપને ખ્યાલ આવી ગયા 5 નિયમો? નિયમિત પરેજી, નિયમિત કસરત, નિયમિત દવાઓ, નિયમિત રિપોર્ટ્સ અને નિયમિત ડોક્ટરની તપાસ. તો આ 5 સરળ નિયમો છે. ઓલ ધ બેસ્ટ.